કે તો નમસ્કાર. તો આજે આપણે જે કહેવાય કે ચકલાસી ગામ, બરાબર, આ કયો એરિયા લાગે તમારો? વણીપુરા. તો વણીપુરા આ એરિયો છે અને આ ચકલાસી ગામ છે, બરાબર. તો આજે હું તમને જે કહેવાય કે આપણે ભીંડા, તો ભીંડાની અંદર એક ઉત્તમ સારામાં સારું પરિણામ તમને બતાવવા જઈ રહ્યો છું, બરાબર. તો આપણા જે ખેડૂત મિત્ર છે તો એમની સાથે વાત કરતા પહેલાં તમને ખાલી એકવાર રિઝલ્ટ બતાવી દઈશ. તો આ તમે જોઈ શકો છો, આ ભીંડાની પહેલાં તો સાઈઝ, આ કઈ જાત છે? રાધિકા છે, બરાબર. આની સાઈઝ જુઓ પહેલાં તો ભીંડાની, અને ખેતરમાં તમે એકવાર ખાલી એમને રિઝલ્ટ બતાવી દો. એની ફૂટ છે, એની ગ્રીનરી છે, બરાબર, ફ્લાવરિંગ, અને આખા ખેતરમાં તમે બતાવી શકો છો, બરાબર. એક જબરજસ્ત સારામાં સારું એવું રિઝલ્ટ મળી આવ્યું છે અમને ભીંડાની અંદર. બરાબર, આ તમે જોઈ શકો છો ભીંડાની ક્વોલિટી, બરાબર. એની લીલમ જુઓ, એની ચમક, એની સાઈઝ, યુનિક બિઝનેસ છે, બરાબર. ક્યારે વિને ભીંડા તમે? ક્યારે વિને ભીંડા? સવારમાં જો કે અમે ભીંડા વીની લીધા છે, બાકી તમે નવી નવી એની ફૂટ જોઈ શકો છો, બરાબર. આજે નવી ઉપરની ફૂટ ચાલુ થઈ ગઈ છે એમને, બરાબર. જવાન, ઓકે. તો આપણા જે ખેડૂત મિત્ર છે એમની સાથે આપણે વાત કરીશું કે આટલું સારામાં સારું રિઝલ્ટ, આટલું બેસ્ટ પરિણામ એમને મળ્યું કઈ રીતે, બરાબર. તો શું નામ સાહેબ તમારું? અલ્તાફભાઈ, બરાબર. તમારું કયું ગામ લાગ્યા? ચકલાસી ગામ. તાલુકો? નડિયાદ. નડિયાદ. અને જિલ્લો? ખેડા, બરાબર. તો એમનું આ ચકલાસી ગામ છે. હવે આ તમારી કેટલા વીઘાની અંદર વાડી છે? 14 ગુંઠા છે અમારી. આ ટોટલ 14 ગુંઠા છે, ઓકે. તો હવે આજે તમારે 14 ગુંઠાની વાડી છે, બરાબર. એમાં આટલું સારું આપણે જે રિઝલ્ટ બતાવ્યું આપણા જે દર્શક મિત્રો છે એમને, ઓકે. તો આ જે રિઝલ્ટ છે એ તમને મળ્યું કઈ રીતે? આ જેટલા દવા છે આપણને મળી, બરાબર. આ જે તમે દવા વાપરી એનાથી તમને આ રિઝલ્ટ મળ્યું, ઓકે. તો હવે તમે આ દવા નથી વાપરી, એની પહેલાં વાડીની અંદર તમને કંઈક તકલીફ હતી. શું તકલીફ હતી? ફૂટ નથી થતી, બરાબર. બીજું વિકાસ નતો, ફૂટ નથી, વિકાસ નતો, અને લાલ જીવાત પડી હતી, ઓકે. હવે આ દવા માર્યા પછી તમને કેવું લાગ્યું? બરાબર. આમાં તમને શું ફેલ લાગ્યો? આમાં ફૂટ નવી આવી, ભીંડા વધારે ઉતરતા થઈ ગયા, 7-7 જબલા ઉતરતા હતા, 8 જબલા થઈ ગયા, બરાબર. એટલે એમને ફૂટ સારી આવી, જે પહેલા 7 જબલા નીકળતા, અત્યારે 8 જબલા જેટલો એમને, એટલે 1 જબલું વધ્યું. અને કેટલી વાર સ્પ્રે કર્યો તમે? એક જ વાર એમને સ્પ્રે કર્યો, અને એક જ સ્પ્રેમાં એમને 1 જબલાનો વધારો થયો. અને આ તમે એનો ગ્રોથ જોઈ શકો છો. બીજી જે જીવાતની વાત કરી તમે, લાલ કથેરી ગતી રહી, બરાબર. તો જે આપણે કથેરી જે વાત કરી કે લાલ જીવાત જે એમને હતી, બરાબર, તો કથેરીમાં જીવાતમાં એમને પણ સારું એવું રિઝલ્ટ મળી આવ્યું છે. તો એમને આપણી જે પ્રોડક્ટ વાપરી છે એના વિશે તમને થોડીક માહિતી આપીશ. તો પહેલું તો એમને વાપર્યું છે એક આપણું આ ક્રોપ પરિવર્તન, બરાબર. જે તમારે આ જે તમે લીલમ જુઓ છો આખા ખેતરમાં, બરાબર, આ લીલમ છે. બીજું ગ્રોથ છે, નવી નવી ફૂટ છે, તો એના માટે આ તમે ગ્રોથ પ્રમોટર તરીકે આનો ઉપયોગ કરી શકો છો. આ ખાલી તમારે 15 લીટર પંપમાં ખાલી 20 ml લેવાની, બરાબર. 12.5 પંપની દવા આવે છે. તો આ તમારે ગ્રોથ પ્રમોટરનું આ વસ્તુ કામ કરે છે, ઓકે. બીજું એમને આ વાપર્યું છે આપણું FT-82, જે તમારે સ્ટીકર તરીકેનું કામ કરે છે. આ તમે સ્પ્રે કરો આની સાથે તો શું દવાને ચોંટાડવાનું કામ કરે. જેવું તમે સ્પ્રે કરો એટલે આ જે પાન છે તો એને આખું કવર કરી ગયા. આ તમે મિક્સ કરો ને જોડે FT-82. બીજી વસ્તુ કે આ તમે પાણીમાં પણ આપી શકો, તો તમારે જમીનને pH મેન્ટેન કરે, સર નીચે ઉતારે જમીન પોચીને ભરભરી કરવાનું પણ આ કામ કરતું હોય છે. અને બીજું અમને આ વસ્તુ આપણી છે આપણી બ્લૂમ ફાસ્ટ, જે આપણે કહેવાય કે જવાનનો બાપ, છોટા પેકેટ બધા ધમાકા. આ તમારે નવી નવી ફૂટ છે, બરાબર. આ તમે જે જોયું કે જવાન આટલું બધું બેઠું છે, તો એનું આ કારણ છે આ બ્લૂમ ફાસ્ટ, બરાબર. બીજું કે ફૂલમાં વધારો કરે, ફ્લાવરિંગ છે, અને જે ફૂલ આવે એને ફળમાં કન્વર્ટ વહેલું કરે, જે ફળ આવે એની ક્વોલિટી સારી કરે, બરાબર, એની ક્વોન્ટિટી વધારે, તો એનું કામ આપણું બ્લૂમ ફાસ્ટ કરતું હોય છે, ઓકે. અને ત્રીજી એમને આપણી વાપરી છે પેસ્ટ ઓર્ગો, બરાબર. જે અત્યારે એમની પાસે બોટલ અવેલેબલ નથી, પણ એમને પેસ્ટ ઓર્ગોનો સ્પ્રે આમાં કરેલો છે, જે તમારે કોઈ પણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત, ઈયરો, કોઈ પણ પ્રકારની તમારી જીવાત હોય તો એમાં તમને સારું એવું રિઝલ્ટ પેસ્ટ ઓર્ગોથી તમને મળી આવે છે. બીજી વસ્તુ કે જો તમે એનો સ્પ્રે કરો
તો શું કે તમારું 20 દિવસ સુધી તમારા વાડીને પ્રોટેક્શન આપે, અને જીવાત હોય તો એને પણ કાઢવાનું કામ આપણે પેસ્ટ ઓર્ગો કરતી હોય છે. ઓકે, તો હવે તમે આપણી આ 4 વસ્તુનો ઉપયોગ કર્યો, વસ્તુ વાપર્યા પછી તમને કેવું લાગ્યું? સારું સારું લાગ્યું. ઉતારામાં તમને એક જબલાનો ફેર પડ્યો, આમાં બીજો સ્પ્રે તમે ક્યારે કર્યો? એટલે મુદ્દે આજે અમને બીજો સ્પ્રે કર્યો છે. આમ તો એક સ્પ્રેમાં તમને રિઝલ્ટ મળી ગયું બરાબર, અને એક જબલાનો વધારો થયો. હવે તમારા જે વણીપુરા જે તમારો એરિયા કહેવાય અને તમારું ચકલાસી ગામ લાગે, હવે આ જે એરિયામાં જે ભીંડાની વાડી કરે છે એમને વસ્તુ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ, રિઝલ્ટ મળશે 100%. બરાબર, હવે તમે જે એગ્રોમથી જે તમે દવા લાવો છો અને આ જે દવા તમે વાપરી એમાં તમને ભાવમાં કેવું લાગ્યું? ભાવમાં સારું લાગ્યું, સસ્તું. બરાબર, તો જે એગ્રોમથી જે દવા લાવે છે એના કરતાં તમને ભાવમાં પણ સસ્તું લાગ્યું, રિઝલ્ટમાં સારું લાગ્યું. ઓકે, તો મુદ્દે તમારો ફાયદો થયો. હવે અત્યારે શું છે કે મોટે ભાગે તમે જુઓ ને તો અત્યારે દવાઓ વધી ગઈ. બરાબર, અત્યારે અલગ અલગ કંપનીઓ મોટે ભાગની બધી દવાઓ આવતા હોય, ભાઈ આ દવા સારી આ દવા સારી, પણ એ દવા સારી ક્યારે કહેવાય? કે રિઝલ્ટ મળે ત્યારે. બરાબર, અને ખેડૂતને મુખ્ય તમે સાંભળો ત્યારે. બરાબર, એટલે આ તમને જે એગ્રોમથી જે તમે લાવો છો એના કરતાં સસ્તી અને રિઝલ્ટમાં સારી પડી રહે. ઓકે, તો ઓકે, તો એમને જો તમારે આની માહિતી જોઈતી હોય કે ભાઈ દવા રિઝલ્ટ આપે છે નથી આપતી, તો તમે એમનો પણ કોન્ટેક્ટ કરી શકો. તમારો નંબર સાહેબ બોલજો. 92 78 73 92 78 78 4 13 આ એમનો નંબર છે, તો તમે એમને પણ ફોન મારીને આની તપાસ કરી શકો છો. અને તમારે જો ચકલાસી ગામે, પછી આપણે તાલુકો નડિયાદ અને જિલ્લા ખેડામાં જો તમારી પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય તો આપણા જે ગણપતભાઈ છે તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. સાહેબ, તમારો નંબર બોલજો. 99 98 10 68 92 98 10 68 92 ગણપતભાઈ સોડા પરમાર. તો તમે અમનો પણ કોન્ટેક્ટ કરી શકો છો આ પ્રોડક્ટની તમારે વધારે માહિતી જોઈતી હોય તો. ઓકે, તો જો પહેલી વાર તમે આ વિડીયોને જોતા હોય તો મારી જે ચેનલ છે એગ્રી પરિવર્તન, તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ. આઈ લવ યુ.